જંબુસર એચડીએફસી ખાતે તાલુકા કક્ષાનો આયુષ્યમાન ભવ કાર્યક્રમ યોજવામાં આવ્યો. દરેક ગામમાં આરોગ્યની તમામ સેવાઓનું અંત્યોદય માટેનું સંતૃપ્તિકરણ સેવા પખવાડિયાનો પ્રારંભ કરાયો. એચડીએફસી ખાતે અધિક્ષક કેટકી શાહના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો આયુષ્યમાન ભવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં THO ઓમકારનાથ દેસાઈ, સર્જન એ લોહાણી, ગાયનેકોલોજીસ્ટ ચાર્વી આહિર, ડોક્ટર સંદીપ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. ભારતના વડાપ્રધાનનું સ્વસ્થ ભારતનું સ્વપ્નું છે તે સાકાર કરવા માટે સરકાર દ્વારા છેવાડાના માનવી માટે આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓ અમલમાં છે. સબકા સાથ સબકા વિકાસ તે સૂત્રને સાર્થક કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજરોજ ભારતના આદરણીય રાષ્ટ્રપતિશ્રીના હસ્તે આયુષ્યમાન ભવ કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ જંબુસર SDFC ખાતે કરવામાં આવ્યો હતો. ઉપસ્થિતોનું ઔષધિ છોડ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને અધિક્ષક કેટકી શાહ દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું, જેમાં સેવા પખવાડિયા અંતર્ગત થનાર વિવિધ કાર્યક્રમો આયુષ્યમાન આપકે દ્વારા આયુષ્યમાન મેલ સભા, સ્વચ્છતા અભિયાન, રક્તદાન કેમ્પ, જીવનમાં અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું અને દરેક વિશ્વ પેશન્ટ સેફટી અંગે પ્રતિજ્ઞા લીધી હતી. રાજ્ય કક્ષાએથી લાઈવ પ્રસારણ તથા આદરણીય રાષ્ટ્રપતિશ્રીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિનો કાર્યક્રમ નિહાળ્યો હતો. આભારવિધિ PHO દ્વારા કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો. સલીમ ગોડાવાલા, રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર. હું ડૉક્ટર કેતકી શાહ, સુપ્રિન્ટેન્ડન્ટ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુસર. આજરોજ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ દ્વારા આયુષ્યમાન ભવ કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું તે અંગે જિલ્લા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જંબુસર ખાતે પ્રોગ્રામ યોજાયો, જેમાં રાષ્ટ્રપતિશ્રીએ માહિતી આપી કે આ પ્રોગ્રામ શું છે. તો આ પ્રોગ્રામ છેવાડાના માનવીઓ સુધી સ્વાસ્થ્યને પહોંચતું કરવા માટેનો સરકારશ્રીનો પ્રયત્ન છે. હવે પછીના 17 તારીખથી આ પ્રોગ્રામ શરૂ થશે અને બીજી તારીખ સુધી આયુષ્યમાન પખવાડા તરીકે આ પ્રોગ્રામ ઓળખાવાનો છે અને એમાં આયુષ્યમાન આપકે દ્વાર, આયુષ્યમાન મેળા અને આયુષ્યમાન સભાનું આયોજન થશે, જેનાથી જાહેર પબ્લિકને, છેવાડાની પબ્લિકને સ્વાસ્થ્યલક્ષી પ્રોગ્રામોની માહિતી આપવામાં આવશે અને એ લોકો આ કાર્યક્રમના ઉપયોગથી, એ લોકોને નમ્ર વિનંતી છે કે આ યોજનાનો પૂરેપૂરો લાભ લે અને એમના સ્વાસ્થ્યની કાળજી રાખે.